बनासकांठा जिल्लाना मुख्य जलाशय दातीवाड़ा डेममां तळिया देखावा माँड्या छे। डेम हवे मात्र 10% जेटलुं ज पाणी बच्युं होवाथी सिंचाई माटे पाणी आपवानुं बंद करी देवामां आव्युं छे अने आगामी समयमां डेममां बचेला पाणीने मात्र पीवा माटे ज अनામત રાખવામાં આવશે। આ છે બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય ડેમ દાંતીવાડા ડેમ। બનાસ નદી પર બાંધવામાં આવેલા આ ડેમમાં આ વર્ષે સારો એવો વરસાદ થતાં લગભગ 67% જેટલો ડેમ ભરાયો હતો અને ડેમના આ પાણીનો ઉપયોગ શિયાળામાં રવિ સિઝન માટે 15,000 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી આપવા માટે કરવામાં આવ્યો હતો। રવિ સિઝનમાં પાણી આપ્યા બાદ ડેમમાં અત્યારે માત્ર 10% જેટલું જ પાણી શેષ છે, જે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા માટે મોટું જળસંકટ સર્જી શકે છે। હજુ તો ઉનાળાની માત્ર શરૂઆત થઈ છે ત્યારે દાંતીવાડા ડેમના તળિયા દેખાવા માંડ્યા છે, જે આવનારા કઠોર સમયની નિશાની છે। ગત વર્ષે ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે દાંતીવાડા ડેમમાં 591.80 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થયો હતો, જે અત્યારે માત્ર 554.25 ફૂટ જેટલો છે અને ડેમમાં પાણી ખૂટી જતાં ડેમના સત્તા અધિકારીઓ દ્વારા ડેમનું પાણી સિંચાઈ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ગત ચોમાસામાં ઉપરવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે ડેમમાં 590.80ની સપાટીએ જળસંગ્રહ થયેલ અને ટકાવારીમાં 67.27% જેટલો જળસંગ્રહ થયેલ। ત્યારબાદ અમે રવિ સિઝન માટે 5 પાણનું આયોજન કરી 15,000 હેક્ટરમાં રવિ સિઝન માટે પાણી નેરવાટે છોડવામાં આવેલું। હાલમાં આજની સ્થિતિએ જળાશયમાં 554.25 ફૂટની સપાટી અત્યારે છે અને 1506 MCFT જેટલો આપણી સાથે જોડે ગ્રોસ સ્ટોરેજ છે। ટકાવારીની દ્રષ્ટિએ હાલમાં 10.83% જેટલો જળસંગ્રહ છે। હવે એ બાકી વધેલ પાણીનો ઉપયોગ હાલમાં તો પાણી પુરવઠાની સ્કીમ છે, જે આમાં આપણે 87 ગામોમાં પાણી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે BK5 જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા, એમના માટે અનામત છે। દાંતીવાડા ડેમના માધ્યમથી ડીસા, પાલનપુર અને દાંતીવાડા તાલુકાના 87 ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે અને અત્યારે જે રીતે ડેમમાં પાણી ઘટી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં પીવાના પાણી માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે। આ છે બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો ડેમ દાંતીવાડા ડેમ। આ ડેમની કુલ સપાટી 604 ફૂટની છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમની સપાટી 591 ફૂટ સુધી પહોંચી હતી, પરંતુ માત્ર 6 માસના ટૂંકા ગાળામાં અત્યારે ડેમના તળિયા દેખાવા માંડ્યા છે। ડેમમાં પાણીની સારી આવક થતાં ડેમના સત્તાધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે શિયાળુ સિઝનમાં 3 વખત પાણી આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે ડેમમાં માત્ર 10% જેટલું પાણી બચ્યું હોવાના કારણે સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે જે ડેમમાં પાણીનો જથ્થો પડ્યો છે તે માત્ર ને માત્ર પીવા માટેના પાણીનો જથ્થો છે। આગામી સમયમાં ડેમમાં પાણીની આવક નહીં થાય અને વરસાદનું જોર ઘટશે તો આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લાના આ મુખ્ય ડેમમાં પીવાના પાણીની પણ તંગી સર્જાઈ શકે તેમ છે। સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારી બનાસકાંઠા જિલ્લા ઉપર તોળાઈ રહેલા જળસંકટને નિવારવા માટે નર્મદાની કેનાલના માધ્યમથી આ ડેમને છલોછલ ભરવામાં આવે, તેનાથી આ ડેમમાં પણ પાણીની આવક થાય અને આસપાસના ગામોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવી શકે તેમ છે। દાંતીવાડાથી BK ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર।